સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે. સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ને ત્યાં સંબંધ હારે છે અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ને ત્યાં સંબંધ જીતે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય ને તો આપણને ઉગતો સૂરજ પણ આથમતો જ દેખાય. પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ. માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે. દાન ધર્મની પૂર્ણતા છે, ધર્મનો શ્રૃંગાર છે. દાનની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ. કોઈ સારી વ્યક્તિથી કંઈ ભૂલ થાય ને તો સહન કરી લેજો, કારણ કે મોતી જો કચરામાં પડી જાય ને તો પણ એ કિંમતી જ રહે છે. ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં પરંતુ આપણું કરેલું નોંધાય છે. જીવનમાં પસ્તાવો કરવાનું છોડો સાહેબ, કંઈક એવું કરો ને કે તમને છોડનારા પસ્તાય. જિંદગીમાં એ જ વ્યક્તિ ખુશ રહી શકે છે જેમના પર દુશ્મન લીંબુ ફેંકે ને તો તેનો શરબત બનાવીને પી જાય, બાકી કેટલાય તો વહેમથી જ મરી જાય છે. જ્યારે પણ કોઈને હસતા જોઉં છું ને ત્યારે વિશ્વાસ આવી જાય છે કે ખુશી ખાલી પૈસાથી નથી મળતી, જેનું મન મસ્ત છે ને એની પાસે બધું જ છે. વિશ્વાસ મૂકતા પહેલા પારખો સાહેબ, કેમ કે દુનિયામાં નકલી લીંબુ પાણી સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે અને અસલી લીંબુ પાણી ફિંગર બાઉલમાં હાથ ધોવા અપાય છે. જિંદગી માણસને ચાન્સ તો આપે જ છે પણ માણસને તો જિંદગી પાસેથી ચોઈસની જ અપેક્ષાઓ હોય છે. જિંદગીમાં હંમેશા જિદ્દ કરતા શીખો. જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો.